गरज मुझ पड़ी जेंगे जगाड़ी ए अठे मांगाव जे रूप तू आवड़ा देवियां वडेरी देव दाड़ी जायबो प्रदेशां देश में जे कमांदा गवा रक्षा करते थ देवी हे मनोरथ माघरा पूरण कर मावड़ी है सदेवा मेघा सद ध्वनी जेवी कहीने निकलिए मामो माई कहीने निकलिए पछी काज नो लागे कजा हे दुखड़ा वरियन सुखड़ा दीजे हे जगदम्बानी मजा जयति जयति जगमात जयति कारण सब करनी जयति भरण भंडार जयति तारण मरु तरनी जयति बुद्ध गुरु देव दत्त वायक वरदाई हवे अखिल ब्रह्मांड भांडोदरी आय मोमाय ना सानिध्य मा मोमाय मोरा ने आंगणे जर नवरात्रि ना पर्व मा हू अने आप मळ्या छी भगवती नु आंगणु छे गणमान्य मेहमानो नी अहीं हाजरी छे माना गुणगान गावा माटे थई अने आव्या छी અમારે જયદીપસિંહ ભાઈ અમીરસિંહ ભાઈ થી લઈ અને બધા જ વડીલો અહીંયા બિરાજમાન છે. આપ સૌ આટલી શાંતિથી આ કાર્યક્રમને માણી રહ્યા છો અને આ તો વાગડની ધરતી છે સાહેબ. એક જ શબ્દમાં અથવા તો એક જ વાક્યમાં જો વાગડની વ્યાખ્યા કરવી હોય, આ પ્રદેશની જો વ્યાખ્યા કરવી હોય, તો હું એટલું કહું કે આ ઈ ધરા છે કે અહીંયા માથા વાવો તો મર્દ ઉગે એવી ભૂમિકા કહેવાય ભાઈ. માથા વાવો તો મર્દ ઉગે એવી ભૂમિકા છે. એવી ભૂમિકામાં એવી ધરતીમાં હું અને તમે બેઠા છીએ કે નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાળ કોઈ કામ એવું નહીં કે જ્યાં કોઈ પાળીઓ ન હોય. નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત સંત સુરાના બે ઘણા યમ ધરતીની અમીરાત અમીરાત વાળી ધરતી અને ખમીરાત વાળી ધરતી એમાં હું તમે મળ્યા છે. તમે આમ થાકા પાકા હોય એવું મને લાગે છે, પણ આકોટો પડકારો રાખજો, કારણ કે તમારી સામે હું ચારણ તરીકે બોલું છું, માને ગુણગાન ગાવા માટે આવ્યો છું. હા, બેઠા થઈ જાઓ, બરાબર આડુમાં આવી જાઓ. આ જેમ તેમ બેહાય ને આ ધરતીનો માને જેમ તેમ બેહી ન વાગે ભલા માણે, કારણ કે તમે એવી ધરતીમાં બેઠા છો કે તમારા પૂર્વજોએ આ ધરતીને પોતાના સૌર્યથી રંગી છે. એવી આ ભૂમિ છે, માનું આંગણું છે. બધા કલાકારોએ તમારી સામે પોતપોતાની રીતે પોતપોતાની વાણી રજૂ કરી. સંચાલન કરે છે અમારા વડીલ મુરબ્બી મોરારદાન ગઢવી. હા, એ તો આગળનું ગૌરવ. અને એવો જ સાધુનો દીકરો એટલે ગોપાલ સાધુ. જો આ ગોપાલ અને ગોવિંદની જોડી છે, બે ભાઈ સગા ભાઈ છે, બે સગા ભાઈ છે. હા, ગોપાલ ગાતો હોય ને ગોવિંદ વગાડતો ન હોય તો મજા ન આવે. એ બે ભેળા હોય તો જ મજા આવે. એ બે ભાઈઓ છે એનો હજી લાભ આપણે લેવો. એવી જ સાધુની દીકરી અમારા રામાનુજ બેન, એણે પોતાની રીતે આનંદ કરાવ્યો. હજી અમારે જાડેજાને સાંભળવા. હા, એને એ તમારા પંથકનો કલાકાર કહેવાય. એટલે હું થોડીક સ્તુતિ માતાજીની કરું, તમે પડકારો રાખજો, મોળા પડવા નહીં દો. હા, આપણે ઢીલું વાતાવરણ રાખવાનું જ નથી, મોજ જ કરવી છે. એટલે માતાજીની એક સ્તુતિ થોડાક દુહા છંદ, કારણ કે ચારણનો દીકરો જ્યાં સુધી માને રાજી ન કરે ત્યાં સુધી બીજું એને હુજે નહીં. એટલે
सुने और बस ने एक बार याद करे ગોઠવાઈ જવું પડે હોય એની મોજ કઈક જુદી હોય એટલે હું તો જબદાર
तुलसी जी क्या गया એમણે મને આમંત્રિત કર્યો કીધું કે માને ગુણખાન ગાવા આવવાનું છે અને આ ટાણું હું આપને કહું અને તમારે બધાનો એમાં હકાર જો છે કે દેકારો કરવાના ઘણા ઠેકાણા છે આ તો સ્તુતિ કરવાનું ઠેકાણું છે આ તો મોમાઈનું આંગણું છે ભલામણ એટલે એકવાર જેટલા બેઠા છો એટલા બે હાથ ઊંચા કરી અને માનો જયકાર કરો મારા બાપ બોલીએ મોમાઈ માં માગો અને જો આપવામાં એક મિનિટ નો વિલંબ કરે તો હું ચારણ બોલ્યો ન બોલ્યો કેવા ભલા મને આ ઈ ચોક માયા છે એટલા માટે બોલીએ છે અને બીજું આપને ઈ કહું કે મજા આવે તો ખખડજો ટેકો આપજો યાર આવશે રાજલ આવ્યા વગર નો રહે આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની હો હો હાથ દીધા પછી વિશ્વાસ નો તો ટેકો એક ખબર તો હતી કે આવ્યા વગર ની નહીં રે કારણ કે એને વચન આપ્યું છે અને માં કોઈ દી વચન ચૂકે નહીં ભલામાં તો એના ઉપર શ્રદ્ધા જો રાખો તો આવ્યા વગર નો રે એટલે એની સ્તુતિ કરીએ બાપ હું તો જબ કર સંડોન તક પર પ્રમાણ કાળ ભાળ ભો હિરણ ને વાસ્તારો ભરપૂર હિરણ ને વાસ્તારો ધનોજ કા
અમારું ચારણી સાહિત્ય છે બાપુ, અમારું ચારણી સાહિત્ય. આ યુવાનો બેઠા છે એને આમાં કઈ બહુ સમજાય નહીં, એટલે અઘરું છે થોડુંક. એટલે અઘરું કરતા અમે ગાઈએ એટલે ન સમજે, સમજાય નહીં બરાબર, બરાબર ને? આમ ગળે ન ઉતરે, ઘડીક શું બોલે છે ખબર ન પડે. પણ એટલું પાકું કે હું બોલે છે એ ખબર ન પડે, પણ મજા આવે એ પાકી વાત છે. હા, એકવાર આમ માથું હલાવવું તો પડે. સાચું છે ને ભાઈ? આ છેલ્લે ડાયરો બેઠો, હાથ ઊંચો કરો યાર. પાકું જો ઓલીકોર છેડે હાથ. ચારણ સાહિત્ય છે ભાઈ. હા, અમારે એક જસુબા બાપુ જાડેજા છે, અમારા સ્નેહી છે, વડીલ છે. એને ત્યાં એક ચારણનો છોકરો મોરારદાનભાઈ ગઢવીનો દીકરો, નાની ઉંમર 7-8 જ વર્ષનો હતો, અને છંદો મંડ્યો ગાવા, ડલીએ બેઠો બેઠો ગાય. એટલે બાપુ જાણકાર સાહિત્યના, તો એ મને પડકારા કરવા, વાહ દોસ્ત, વાહ છોકરા, વાહ ભાઈ વાહ. હવે એ છોકરો તો 2-3 છંદ ગાઈને નીકળી ગયો. સાંભળજો, સાંભળવા જેવો પ્રસંગ છે. છોકરો તો 2 ઘડી આમ ગાઈને નીકળી ગયો, પણ એક જાણકાર બેઠેલો ત્યાં. આ જાણકારોને જો બરાબરના જાણકાર હોય તો વાંધો નહીં, પણ અધૂરી જાણકારી હોય તો એ પાસે નડ્યા વગરના ન રહે. એટલે જાણકાર બેઠેલો, એને બાપુને કીધું, બાપુ તમે આ છોકરો ગાતો હતો, એને બહુ પડકારા કર્યા, બહુ રાજી કર્યો, તો કરવું પડે ને, પણ કેવું ગાતો હતો યાર, હાવ નાની ઉંમર પણ કેવું મસ્ત ગાતો હતો. પણ કે તમે પડકારા કર્યા એમાં વાંધો નથી, પણ એ છોકરો ગાતો હતો એમાં શબ્દો ખોટા હતા. છોકરો ખોટું ગાતો હતો, છંદ ખોટા ગાતો હતો, હું જાણું છું, મને ખબર પડે છે. છોકરો હાવ ખોટું ગાતો હતો. જસુબા બાપુ જવાબ બોવારો આપ્યો, ઈ કે ખોટા શબ્દો ગાતો હતો તો મને ખબર હતી, પણ તું ઈ જયારે ગાતો હતો ને ત્યારે તારું ડાચું ફાટ્યું રહ્યું હતું, એ મેં જોયું. આમાં મોટા ફાટા. આ ચારણ ગાતો હોય ને, કીધું ને, રાજપૂત નો દીકરો છે, યુદ્ધના મેદાનમાં નીકળે, બગા છીક બોલી હોય, કા મરજો કા મારજો, પીજું પીઠમાં દેજો લગાર, નકર સૈયનું મેણા બોલશે, આ તો કાયર કેરી નાર, એમ કરી જણ મોકલ્યો હોય, ઈ કેસરિયા રંગના છટરે કરીને નીકળ્યો હોય, અને યુદ્ધના મેદાનમાં બગા છીક બોલે. ઈ તેદી એની રમત જોવા જે, એમાં પછી દેવતાઓને ગોઠવાઈ જવું પડે. અને ચારણનો દીકરો જેથી જગદંબાની ઉપાસના કરવા બેસે, જેથી માં ભગવતીની ગુણગાન ગાવા માટે બેસે, કૃષ્ણપાલજી, તેથી દેવતાઓને ગોઠવાઈ જવું પડે. એવી ભગવતીની ઉપાસના. થોડીક પરિચય આપો, તમને સમજાશે નહીં, એટલે બધાને નહીં સમજાય એવું નથી કહેતો, પણ અમુકને નહીં સમજાય, પણ મજા આવશે. હવે તમે જુઓ, આપણને સમજાતું નથી તોય મજા આવે છે, તો જેને સમજાતું હશે એને કેટલી મજા આવતી હશે. હા, જેને મજા આવતી હશે ને સમજાતું હશે ને. હવે જેને સમજાય નહીં એને આમાં મજા આવે, હું ગાઉં એટલે, અમે ચારણું ખાઈએ એટલે સમજાય ને, તો એની સમજણની મજા તો એ કલ્પના પણ કરી લેવા જેવી છે કે જેણે આ છંદોની રચના કરી હશે એ કવિઓએ કેટલી મજા લીધી હશે. હા, એને લેર લીધી હશે. મળ ભગત બાપુ લખે છો, ગિયન દિગજ ડર ગજે નચત ધાર હાર કાર મેર બલ ગૌ ચાક ચલ ગજે વિતલ ગિલ ગજે કલા તલ ગિર ગન કલ બલ ગિયે કંડ ચલ ગિયે જોમ તલ નટલ સુપટ તલ ગિયે. અમારે કઈ તમને કસરત કરાવવાનો અમારો હક નથી, ગાવાનું બોલવાનું અમારે, તમારે તો સાંભળવાનું. એટલે હું કઈ તમને કસરત કરાવવા નથી આવ્યો, પણ માથું હલાવજો થોડુંક જ્યાં મજા આવે ને. એટલે હું ઠેઠ આમ આવ્યો છું ગિરનાર, ઠેઠ જુનાગઢ થી ભાઈ ઘનશ્યામ ભાઈ. હા, ઠેઠ આમ આયલા હો ને તો થાકી જાઓ, એટલું આગું છે મારું ગામ. ન્યાથી આવ્યો પછી તમારી સામે બે અહીંયા, તમારો પડકારો એક મળી જાય ને તો થાક ઉતરી જાય, એટલે માથું હલાવજો યાર. ગિયન દિગજ ધર ગજે નચત ધર હાર કાર મેર બલ ગૌ ચાક ચલ ગજે વિતલ ગિલ ગજે કલા તલ ગિર ગન કલ બલ ગિયે કંડ ચલ ગિયે જોમ તલ નટલ સુપટ તલ ગિયે. ગિયન દિગજ ધર ગજે નચત ધર હાર કાર મેર બલ ગૌ ચાક ચલ ગજે વિતલ ગિલ ગજે કલા તલ
ફળ નો ઉજે તો મજા આવે એનું નામ ચારણી સાહિત્ય. ખબર કઈ ન પડે પણ માળી મોજ આવ્યા. હા, માનું આંગણું છે, તમે બધા શાંતિથી કાર્યક્રમને માણો છો. બે વ્યક્તિને મનુષ્ય કેવરાવવાનો અધિકાર નથી. બે જણા હોય એને મનુષ્ય કેવરાવવાનો અધિકાર નથી. એક કે જેણે પોતાની ધરતીનું ગૌરવ નથી, મનુષ્ય કેવરાવવાનો અધિકારી નથી. પોતાની ધરતીનું જેને ગૌરવ નથી એ મનુષ્ય કેવરાવવાનો અધિકારી નથી. અને બીજો જેને પોતાની જ્ઞાતિનું ગૌરવ નથી એ મનુષ્ય કેવરાવવાનો અધિકારી નથી. સમાજનું ગૌરવ હોવું જોઈએ, આપણી જ્ઞાતિનું આપણને ગૌરવ હોવું જોઈએ, અને આપણી ધરતીનું આપણને ગૌરવ હોવું જોઈએ જે ભૂમિમાં જન્મા છે. અને આ ભારત વર્ષની ભૂમિ છે. એ ભાઈ એની ડોલ લઈને કોઈ બિહાડી દો ને યાર, મારું ભયું છે, ઓતાર ઉતરી જાય. પ્લીઝ યાર, આ વેળ વહી જાય પછી નકામું બધું. હા, લટ છોડી હોય ને બરાબર એને ધૂણી લેવા દેવો પડે એકવાર. હા, બે જા મારા બાપ બે જા. એવું હોય છે તો હું કૃષ્ણપાલ સિંહ ને કહીશ તમ તાર બધું થઈ જાય. ક્યાં હતા લ્યો ગયું? હા, મુદ્દો એ છે કે પરંપરાની જેને ઓળખાણ ન હોય, જેને પોતાની ધરતીનું ગૌરવ ન હોય એને મનુષ્ય કહેવરાવવાનો અધિકારી નથી. આ ભારત વર્ષની ભૂમિ હું તમે જેના સંતાન છીએ, અને આપણી ધરતીનું ગૌરવ જો તમારે જોવું હોય ને તો બાર ગામ જવું. આ પોતાના ગામમાં નું જો મહત્તા જોવી હોય તો બાર ગામ જવું, અને પોતાના દેશની મહત્તા જોવી હોય તો વિદેશ જવું. હા, અમેરિકા ને ઇંગ્લેન્ડ ને આ બધા જઈ આવ્યા ગોપાલની. અહીંયા જાવ ત્યારે આપણને ખબર પડે કે શું આપણી ધરતી. દાદબાપુની એક કવિતા છે કે આ ધરતી કેવી છે, આ ભૂમિ કેવી છે. શબ્દ એક શોધો અને સંહિતા નીકળે, આ તો એ ધરતી. શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. હાવ અલગ તાસીર છે આ ધરાની, કે અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. વેર વાવો ને જ્ઞાન પ્રગટ થાય, ગીતા યુદ્ધના મેદાનમાં ગવાય ભગવાનના મુખેથી. અને હું તો આ કહું છું બધાને, કંઈ આપણી કક્ષા નથી, પણ હું કહું છું કે આમ થોડું ઘણું આડોવળું થાય તો અમે થોડાક ડિસ્ટર્બ થઈ જઈએ, કલાકારો ડિસ્ટર્બ થઈ જાય. પણ કૃષ્ણ કેવા હશે તમે જો તો ખરા, અમારા ડોલ નીકળે તો ડિસ્ટર્બ થઈ જાય છે. તો કૃષ્ણ કેવા હશે? યુદ્ધની બહબહાટી બોલે, અમે 18 રક્ષણી સેનાઓ લડતી હોય, બગાજીક બોલતી હોય, લોખડા લંગ ડાં ઝપટ લાગ કત પરાં ગીર ભરાં ચરે ગાગ બાય વાસ ચોટ ગ્યાં મગજ બેઠ બિટ ગ્યાં કી જંત ગજનાલ પેટ તટકી જાન કરતર. આવી બહબહાટી બોલતી હોય એમાં એને ગીતાજીના પાઠ અર્જુનને સમજાવ્યા. બોલો, એ ડિસ્ટર્બ ન થાય એને કૃષ્ણ કહેવાય. કોઈ નાથી એને કોઈ ડિસ્ટર્બ ન કરી શકે. તો મહાભારત વાવો અને ગીતા નીકળે, આ આપણી ધરતીની કવિતા છે. જેને આ કવિતા સાંભળવી ન ગમે ને એને પછી ડાયરામાં આવવું જ નહીં. હા, કારણ કે આ તો ધરતીના ગૌરવની કવિતા છે. અને હું આ તમને કહું છું અમારા ડાયરાના, એમાં ખાસ કરીને ચારણ કલાકારો વતી બોલું છું, કારણ કે કવિનો દીકરો છું એટલે બોલવાનો હકદાર છું. મારા કલાકારો ચારણ કલાકારો માટે કહું છું કે અમે કોઈ દી નબળું બોલ્યા નથી, કોઈ દી નબળું બોલ્યા નથી, અને કોઈ દી નબળું બોલવાના નથી. અમારી વાત જો નહીં સમજાય તો મંચ ઉપરથી હેઠું ઉતરી જવાની તૈયારી છે. સ્તરથી હેઠું ઉતરી ન ચારણ કોઈ દી બોલ્યો છે અને ચારણ કોઈ દી બોલવાનું છે ભલા માણસ. હા, એટલે કહું છું કે આ ધરતીની કવિતા છે. જોજો, દાદ બાપુએ લખી છે. શબ્દ એક શોધો અને સહિતા નીકળે, કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. સાવ અલગ તાસીર છે આ ધરતીની, કે મહાભારત વાવો અને ગીતા નીકળે. હવે સાંભળજો, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. હજારો વર્ષ પહેલા લક્ષ્મણજી મહારાજે જાનકીજીના રક્ષણ માટે આમ લીટો દોર્યો, પણ એ રેખા જેવી તેવી નહોતી. નાહી બાલ વિનોદ હે, અરે નહીં કોઈ ઉખાન, યે તો લોહા પર લકીર યે લક્ષ્મણ કી આન. આવી આણ દોરી તી ઈ કોઈ લોપી શકે નહીં, લક્ષ્મણની આણ કોઈ લોપી ન હોગે. હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખા, કે રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે, અને જનક જેવો આવીને જો હળ આંકે તો હજો યા ધરતીમાંથી સીતા નીકળે.
जानकी जी जेवी दीकरी जन्मे जो जनक जेवो पिता होय धरती माथी जानकी जी प्रकट थे पण लक्ष्मण केवो आ तो राजपूत डायरो छे आम अने आ तो वीरतानी भूमि छे आ भूमि काय जेवी तेवी भूमि नथी आ धरती मां तो मैं कीधु एम माथा वावो तो मर्द उगे एवी भूमिका छे हा तमने खोटो पानो चढ़ावा नथी आवो मारू काम ज नथी हूँ वायराई ना इंजेक्शन लेने निकलेलो माणस नथी થોડીક દાદ બાપુની કવિતાઓ લઈને નીકળો છું સાંભળે તો સંભળાવું છે બાકી પ્રેમથી નીકળી જાય હા પણ તમને સંભળાવીશ અને હા પાડો અને હા ન પાડે એવું બને કોઈ દી કારણ કે આ ધરતીએ તો સાચું હોનું જોયું છે હા હોનાના હંગરા કર્યા છે સાચું હોનું જોયું હોય ને એની સામે કથિર ન હાલે હોનું હાલ્યા વગરનું રહે નહીં મને બોલતા કેટલું આવડે એ ખબર નથી પણ સાચા હોના જેવી દાદ બાપુની કવિતા છે એ મને ખબર છે એટલે એ રજૂ કરું છું તમારી સામે હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખા કે રાવણો જાથી બીતા બીતા નીકળે અને દત્ત યોગી જેવાની જો ફૂંક લાગે એવો કોઈ યોગી એવો કોઈ સંન્યાસી આવે એક બાળા જોગી ભૂરિયા લટોરિયા છે પિંગળી આંખો છે ભિક્ષામ દહી કરીને દરવાજામાં ઉભો રહ્યો તેજ તેજનો અંબાર છે બાળક છે યોગી છે એક સ્ત્રી દરવાજો ખોલે છે પણ બાળકને જોયો એટલે એમ થયું કે હા કે મૈયા ભિક્ષા દે દે તો ભિક્ષા તો દે દઉં લેકિન તુમારી આંખે બહુત અચ્છી હૈ સંન્યાસી હો બાળક છે અને કીધું તુમારી આંખે બહુત અચ્છી હૈ તો કે હા મૈયા ભિક્ષા દે દે ત્રીજી વખત કીધું કે તુમારી આંખે બહુત અચ્છી હે એટલે બે આંગળીઓથી આમ પોતાની બે આંખોના લોચન કાઢી અને ઘા કર્યો કે લે મૈયા એ આંખે તુજે દે લે જા મૈયા પણ ત્યાં તો આમ ધ્રુજી ગઈ થરથરી ગઈ અને પછી બોલ્યો આ દેશનો ભારત દેશનો એક સંન્યાસી એક બાળ સંન્યાસી બોલ્યો કે મૈયા તુજે માંગના નહીં આયા તુજે માંગના નહીં આયા मैया तुझे मांगना नहीं आया मांग मांग कर मेरी आंखें मांगी मुक्ति मांगी होती तो मुक्ति दे देता मैं भारत का संत हूं मैं भारत का सन्यासी आ धरती हजी क्या तबके के तपना धुना दखीता निकले अने हजारों वर्ष थई गया पण कृष्ण ना टेरवा जो आवी ने फंफोळे एनी वांगळी वागे जो तो करा વા નીકળી વા માહળી વાગી ગોકુળમાં વાગી વનરાવનમાં વાગી અને એના ગીત કચ્છ કાઠિયા વાળે ગાયા બોલો આપણી ધરતીએ ગીત ગાયા ને હેમુ ગઢવી ગાય છે એ કાન તારી રે મોરલી જે મેં તો મોહી લે થોડા ઘણા હાથ ઊંચા થયા મજા આવી લો પચાસ વર્ષ પેલા હેમુ ગઢવીએ ગાયું તમને યાદ છે એ તમને ધન્યવાદ યાર હા લોક સંગીત જીવે મને એક જણે કીધું તું આ મારો ગોપાલ સાધુ બેઠો છે અહીંયા મને એક જણે પૂછ્યું તું મને કે ગઢવી આ દુનિયામાં હવે કેટલું સંગીત આવ્યું કેટલા સુધારા વધારા થઈ ગયા ઘણા તો આવી જ ચિંતા કર્યા કરે છે કારણ વગરની હવે આમાં તમારું ક્યાં સુધી હાલશે અમારું હાલવું હશે ત્યાં સુધી હાલશે તું બેને યાર અમારું હાલવાનું છે હાલું જ છે અમારું ઈ કે ગઢવિયા તમારું ક્યાં સુધી લોક સંગીત આવશે દુનિયાભરના સંગીતના આક્રમણો થઈ ગયા છે આજે માણાના હાથમાં મુઠ્ઠીમાં મોબાઈલ છે ને એમાં બધી દુનિયા આવી ગઈ હવે એમાં તમારું આ લોકગીતને બધું ક્યાંથી આવશે ત્યારે મેં જવાબ આપ્યો કે ભારતમાં અથવા તો ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જ્યાં સુધી લોકો રહેશે ત્યાં સુધી અમારું લોક સંગીત રહેવાનું છે ભલામણ કારણ કે આ તો લોકોનું સંગીત હા લોકોની વચ્ચે થયા એનું કારણ તમને કહું તમને મજા આવશે એનું કારણ તમને કહું આ શું કામ ગમે છે ખબર કોઈ માણસ એવો હોય જયદીપભાઈ કોઈ માણસ એવો હોય કે અતરની એલર્જી હોય અતર નો ફાવે સેન્ટ નું સુગંધ આવે તો માથું ચડી જાય એવા માણસો મળે ખરા દુનિયામાં અતર સુગંધી હોય તો ન ફાવે અતરની એલર્જી હોય એવા માણસો મળશે પણ પેલો વરસાદનું પહેલું ફોરું ધરતી ઉપર પડે રાહ જોજોને થાકી ગયા હોય વરસાદની એમાં પહેલું ફોરું ધરતી ઉપર પડે અને ધરતીમાંથી જે સુગંધ આવે એ સુગંધની આ દુનિયામાં કોઈને એલર્જી ન હોય આપણું સંગીત તો આપણી ધરતીની સુગંધનું સંગીત છે વલામણ એમ ભાઈ ગાય કાન તારી મોર
ગરવો ગેલો કીધો કાન તારી મરલી જે મોહીને ગરવો ગેલો કીધો એને વાંગરવા ગાદની રે મજમ રાતની ઈ રે મોરલી ક્યાં રે વાગી ગામો ગામ જાઉં છું અને પ્રયોગ કરું છું ઘનશ્યામભાઈ અહીંયા મારે એક પ્રયોગ કરવો તમારા બધાની રજા લે આખા ગીતો નહીં ગાઉં 2020 નો જમાનો છે ટેસ્ટ ક્રિકેટમાં હવે બહુ મજા નહીં એટલે આખા નહીં ગાઉં પણ એક એક કડી ગાઉં છું ભારતના સૌરાષ્ટ્રનું લોકસંગીત છે તમારા કાને જો પડ્યું હોય ને તો હાથ ઊંચો કરજો સાંભળ્યું હોય તો ખાલી એક એક કડી આમ ખાલી મુકડા તાલ હારે નહીં આપણે એમ નમ ખાલી તમારા કાને પડ્યું હોય તમારા હાથ ઊંચો કરવાનો બધાને છૂટ છે બધા હાથ ઊંચો કરવાનો હા પાડો છો ને હા એમ અમે પાટો ફેરવી ને અમે એવું ન હોય કે પણ મને ખબર છે તમને તમને ગમે છે સંગીત એટલા માટે જોજો તમારા હાથ ઊંચો કરવાનો ભાઈ ખમા મારા આનંદ જી ના લાલ પાછળ હાથ ઊંચા થયા નહીં પણ કદાચ નહીં બરાબર સંભળાણું અવાજ હરકો ન આવે ને એકમાં મારા આનંદ જી ના લાલ મોરલી ક્યારે વગાડી હોય હો ટકા હોય હો ટકા વાહ મોબાઈલ બોલાવા વાહ ભાઈ વાહ હે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું નંદજી ના લાલ રે વૈકુંઠ નહીં રે આવું હવે સાંભળજો અમે મયારા રે લોક સાહિત્ય અને લોક સંગીત ની ધરોહર જેને જીવતી રાખી છે એને આપણે કાયમ યાદ કરવા જોઈએ હા હેમુ ગઢવી માટે એકવાર તાળીઓ વગાડો યાર આકાશવાણીમાં એને જે ગીતો ગાયા હા અને હેમુ ગઢવીએ જે ગીતો ગાયા એ ગીતોને ગામડે ગામડેથી ભેગા કર્યા હોય તો એક વાણિયાએ ભેગા કર્યા ઝવેરચંદ મેઘાણીએ ભેગા કર્યા ભલા એને એકવાર આમ છેડે બેઠા બધા તાળીઓ પાડો ઝવેરચંદ મેઘાણી માટે હા આને યાદ કરવા જોઈએ આપણે એ છોકરાઓ જલ્દી લઈ લ્યો ઘડીક ખમ મારા ભાઈ હા મારું એવું કામ છે આ પૈસાનું તમે જુઓ ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારમાં એક એક કથા તમે વાંચો તમને ખબર પડે કે આ ધરતીમાં કેટલું સત પડ્યું છે ઝવેરચંદ મેઘાણી એવા અને એવા અને એવા અમારા કવિ કાગ દુલ્લા ભાયા કાગ એકવાર તાળીઓ પાડો મારા બાપ તમને એની રચનાઓ કહું તમે આવકારો મીઠો આપજે એ કવિતા સાંભળી છે ઈ કાગ પગ મને ધોવા દો રઘુરાય એ કવિતા સાંભળી છે આ ઈ કાગ ઈ કવિ કાગ મેઘાણી અને હેમુભાઈ ગઢવી અને હું શું બોલું દીકરો બાપના વખાણ કરે સારું ન લાગે પણ તમે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો એ કન્યા વિદાયનું ગીત સાંભળ્યું છે કૈલાસ કે નિવાસી નમુ બાર બાર હું આવ્યો શરણ તિહારે પ્રભુ તાર તાર તું ઈ સાંભળ્યું છે કે ભગવાનનું ભજન એના કરતા કવિ દાદ બાપુએ પણ આપણા લોક સાહિત્યનું ગૌરવ વધાર્યું છે એમાં નાનો પાડી છે કઈ કોઈથી આવા તો અનેક કલાકારો અનેક કવિઓ એને આપણે યાદ કરવાના છે એટલે દાદ બાપુએ ધરતીની કવિતા લખી અને જો સાંભળવા જેવું વાતાવરણ હોય ને તો બોલવાની મજા આવે આવત જેવો ડાયરો છે ભાઈઓ હા મને એક યાદ આવે છે તમને મજા આવશે
સિંહ નું સભાગૃહ છે ભાઈ, હાવજ સિંહ અમારે ગીરમાં તો હાવજ છે ને, તો હાવજ ગીર નો હાલ્યો આવતો હોય તો કેવો લાગે એનું વાગડમાં વર્ણન કરવું છે મારે. હા હાવજ હો ગીર નો કેહરી ડાલામાં હોય, પંજા નાખતો આવી જો સિંહ ડાલા મથો કાળ જાળ ગઠાળો ખાલી જો દેતો ડોંગર ટણે ચાતો ખાસી જા મૃગારા દંડ ખાલી જા ફુદરે માથે કારણ તાક કારણ કહેતા કરે ના પણ પંજા નાખતો આવી જો સિંહ ડાલા મથો કાળ જાળ ગઠાળો ખાલી જો દેતો ડોંગર ટણે ચાતો ખાસી જા મૃગારા દંડ ખાલી જા ફુદરે માથે કારણ તાક કારણ કહેતા કરે ના પણ બોહરી લટાળો દુવાળ બાપ કાળ બુહરી લટાળ મતિ કરો દુવાળ બાપ કાળ ઢાળે ના સમ ઢાળ કરન તો હુકાર દાત સંત પાળ ભીકરાળ ઢાળ ગંદો જાણ કાળ હું કાળ હું જાણ કાળ જોગે ન કી એક તાપ સાધી ઓ શિકાર તાત ધારણ રો સંત તાર પુર થઈન પાછા ભારે લાગણ ભાઈ ખાત ખાતો વીર તાન વરે લાચ ધીર તાક વીર તાન ધીર તાન જોડે ગેવા કુળ ના પ્રમાણ વીર રાખ ધીર કારું કવી ગેવા ખાણ કે તક મન તો તહરા ટોળા હાથી જેવું જાજરમાન જનાવર મૃગ ની જેમ ભાગવા માંડે પંજા નાખતો આવી જો સૈક ડાલા મથો કાળ ચાળ ડાળો ખાલી જો દેતો ઢંગરા ટણે ક્યાતો કાથી જા મૃગારા જણ હાથી જમ રોગાલો જમ રોગાલો જમ ભૂતેર માથે કારણ તાક તારા ગેતા કરે ના પણંક ગોલો ભૂગરી લટાળો ગતિ ક્રોધ વાળો ભવ કાલ ટાળે નશા મધ ઢાળ કારણ તો હુકાર થતો સંદ પાળ વિકરાળ સંદ પાળ વિકરાળ કાળ ગંદો જાણ કાળ ચોકે નહીં એક તાપ સાંધિયો શિકાર તાક ધારણ રસન તારે ફૂલ થીન પાછા ભરે આજે દીજી ભાઈ હવે આ આ તો છપા ગુરુ છે સિંહ નું એટલે સમજવું અઘરું પડે પણ હું તમને હાવ હેલું કરતો એટલે મારા બાપુની કવિતા જ મારું ગજું નહીં કાંઈ સિંહ કોને કહેવાય ખબર તમારે પડકારો કરવાનો જાત કમાણી કરીને ખાય સિંહની જાત ઠાકુર ભાઈ જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત અરે ભૂખોરીએ પણ કોઈ દી ખડ ન ખાય ઈ સિંહની જાત બેઠો હોય ત્યાં હા સ્વભાવ જો સ્વભાવ જેવો હોય એવો પણ આપણો રાખવો કોક અમુક તો કોક ના સ્વભાવમાં જ જીવતો ફલાણા ભાઈ ના નહીં ગમે હવે ફલાણો ભાઈ એની ઘેરે ગયો તું તને ગમે એ કરને હા આપણા સ્વભાવમાં જીવો યાર જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત ભખોરીએ ખડ નો ખાય ઈ સિંહની જાત અને મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે હાજરી નો જ બોલાય જાય ઘણા પાછળથી વાતો બહુ આપણે ઉભા હોય ને ત્યારે એનો મૂડ જુદો ત્યારે વાતો જુદી કરે હા હા તમારા જેવું કોઈ ગાતું નથી હો તમારા જેવું કોઈ બોલતું જ નથી હા હા શું અવાજ આપ્યો આપણે હોય તે હો જેવા આપણે આગા જે ક્યાં ગાતા આવડે એલા ભાઈ હજી હમણાં તો અમારા વખાણ કરતો આને ક્યાં ગાતા આવડે આ તો બાપુનું નામ મોટું તો હાલે બાકી કઈ આવડ થોડું હોય જો હું તમને કહું ગામે ગામ જેના સૂર ફરે ને એનો કોઈ ભરોસો ન કરવો હા ઘડીએ ઘડીએ વલણ બદલે અને અમુક તો મનોબળ ના એવા આમ નબળા હોય ભાઈ આત્મબળ જ ન હોય એના કઈ કોઈ જાત નું આ કોક કી એમ જ કર્યા રાખે અને હાવ આમ નમી જાણે બસ આપણે એમ કહીને હવે જો ચોમાહું ગયું ને હમણાં શિયાળો આવશે તો મર્યા હો ટાઈટ બહુ પડશે તે શિયાળામાં ટાઈટ ન પડે થાય હું ટાઈટ પડશે મરી જવાના પછી ઉનાળો આવે એટલે આપણે કે હવે જો શિયાળો વયો ગયો પણ ઉનાળો આવ્યો ને હવે મજા આવશે તો કે મજા હું તમારું કપાળ આવે તડકામાં મરી જાય પાછું ચોમાહું આપણે કઈક તો વરસાદ આવ્યો છે હવે આ ત્રણ ઋતુ તો બધે હોય તને નાખવો ક્યાં આત્મબળ રાખો યાર આત્મબળિયા જે નરા એને સદા પ્રભુની સહાય પરમેશ્વર પરમાત્મા પણ એને જ સહાય કરે છે જેનામાં આત્મબળ હોય જે આત્મબળ થી ભરપૂર હોય એને ભગવાન મદદ કરે છે માયકાંગલાઓ ને ભગવાનની મદદ ન કરે ભલામણ આત્મબળિયા જે નરા એને સદા પ્રભુની સહાય વગર છૂટાયે સિંહ જો વનરાજા કહેવાય
ચૂંટણી ન થાય પણ કેવાય રાજા, કારણ કે એનું આત્મબળ એવું છે ને. તો જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત, ભખોરીએ ખર નો ખાય ઈ સિંહની જાત. મર્યા પછી નો માલ તો ગોલણ ગાડા ભરે, પણ જીવતા જેનું બાવડું ન જલાય ઈ સિંહની જાત. અને હવે સાંભળજો, તલવારું કે ભાલાના ઘા કબૂલ છે. સામેથી આવે ને વાંધો. આ દુનિયાના વીર પુરુષોને, આ દુનિયાના મહાપુરુષોને સામેથી આવતા આક્રમણો માર્યા નથી, પીઠ પાછળના ઘાય હેરાન કર્યા છે. હા, પીઠ પાછળનો ઘાય હેરાન કરે. એટલે તો દાદ બાપુએ કવિતા લખી છે. સામસામા ભડના ભલેરીમાં મરવુજી મરદાઈ રે, સામ સામા ભડના ભલે રે મા, મરવુજી મરદાઈ રે. એ જેન માથડામાં ભલે ને ગોળી વાગે, એન માથડામાં એ મર ગોળી વાગે, પણ પીઠ નો વિંધાય જાય રે. બગાડ જે માં તું કોઈ ની બાજી, અધવચે કીર્તાર રે. ડુબાડ જે માં મધ દરીએ, કોઈ નું હોડ કું તારણ હાર રે. બગાડ જે માં તું તો કોઈ ની બાજી. હે ઈશ્વર, પ્રાર્થના કરી કે કોઈ ની બાજી અધવચે નો બગાડતો. હા, વચ્ચે એક કાળ એવો આવ્યો કે જેમાં કેટલાય માણસોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. કોરોનાનો કાળ, કોરોનાનો સમય, એમાં કેટલાય માણસોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, કેટલાય પરિવારો ખંડિત થયા. આપણે મોમાય મોરા જગદીશ ગીર બાપુ લગભગ ઈ જ સમય, એ સમયમાં. હા, બે તો એમના સાનિધ્યમાં પ્રોગ્રામ કર્યા છો, હું અહીંયા આવ્યો છું. તો એ ઈશ્વર કોઈની બાજી ન બગાડતો, કોના માટે પ્રાર્થના કરી સાંભળજો. કે રહી માથે થી રજ લુઆ, એ 15 મિનિટ મને આપજો, ખાલી 5-10 મિનિટ ઉભા ન થાશો, 5-10 મિનિટ આપજો મને, પછી હું મારા શબ્દો ને કઈ બહુ જાજુ લાંબુ નહીં ખેંચું. એક 5 મિનિટ, મને ખબર તમે ક્યારે ના બેઠા છો, પણ કેવી પ્રાર્થના છે તમે જો. જો અમને તમે તમારાથી થોડાક ઊંચા આસને બેહાડ્યા છે ને, એટલે થોડોક તમારી ઉપર અમારો હક કહેવાય. એટલે હો ભાઈ, જોજો સાંભળજો. કે રહી માથે થી રજ લુઆ, જેની જીવતી જને તાઈ રે, જેનો પતિ યુદ્ધના મેદાનમાં કામ આવ્યો હોય, સમરાગણે જણે પોતાના શરીરને જેને કહેવાય છે કે યુદ્ધના અંગારમાં હોમી દીધું હોય, યુદ્ધના મેદાનમાં કામ આવી ગયો હોય. એક વાત તો પાકી છે, તમારે બધાએ સ્વીકારવી પડે એવી છે કે હું અને તમે અહીંયા અંજવાળે જે આનંદ કરી રહ્યા છીએ આ મોમાયના સાનિધ્યમાં, હું અને તમે આ અંજવાળે માં મોમાયના સાનિધ્યમાં આનંદ કરી રહ્યા છીએ, એનું એક કારણ એ પણ છે કે અંધારી રાતે આપણા સૈનિકો સરહદ ઉપર પેરા ભરી રહ્યા છે. આપણી સરહદો હાચવીને બેઠા છે ભાઈ, હજારો વંદન એને, સલામ કરવી પડે હો, પરિવારથી દૂર, ઘરથી દૂર, પોતાનાઓથી દૂર, કેટલા દુઃખ સહન કરી કરી અને ધરતી માટે આમ સજાગ બેઠા હોય, સજાગ ઊભા હોય, ચકલું ફરકવાનો દે સરહદ ઉપર. હા, એક વચ્ચે વાત યાદ આવી એટલે કહી દઉં. એક સૈનિકની યુદ્ધના મેદાનમાં બે આંખો જતી રહી. ભારતના સૈનિકો જેવા દુનિયામાં કોઈ પાસે સૈનિકો નથી ભલામણ. ભારતની સેનામાં જે આપણા વીર જવાન, બે આંખો જતી રહી, યુદ્ધના મોરચે લડતા લડતા બે આંખો વહી ગઈ. યુવાનને જોળીમાં નાખીને લઈ આવ્યા, પાટાપિંડી કર્યા, અહીંયા બધી વ્યવસ્થાઓ હોય. પાંચક દિવસ યુદ્ધ ચાલ્યું, યુવાન બેઠો થયો, જોઈ શકતો નથી, આંખે દેખાતું નથી. યુવાન બેઠો થયો અને કીધું કે મારે યુદ્ધના મોરચે જવું છે. હે, તો કે મારે યુદ્ધના મોરચે જવું છે, મને યુદ્ધના મોરચે લઈ જાઓ.
યુદ્ધના મોરચા લઈ જાવ એમ કીધું એટલે એક માણસે કીધું કે તમારી આંખો જતી રહી છે, તમે વીરતાપૂર્વક લડ્યા છો, તમારી વીરતા ઉપર અમને ગૌરવ છે, તમે એવું યુદ્ધ લડ્યા છો, પણ હવે શું કરીએ, તમારી આંખો જતી રહી, તમે કાંઈ જોઈ શકતા નથી, ભલે હું ચૂ ન જોઈ શકતો પણ મને લઈ જાઓ. યુદ્ધના મોરચે લઈ જવાની જીદ કરી ત્યારે ઓલો માણસ એમ કે છે પણ કેમ લઈ જાઓ, તમે કાંઈ જોઈ શકતા નથી, હું તમને યુદ્ધના મોરચે કેવી રીતે લઈ જાઉં, અને કદાચ યુદ્ધના મોરચે હું તમને લઈ જાઉં તો તમે દુશ્મનનું શું બગાડી શકશો, દુશ્મનનું શું બગાડી શકશો એમ કીધું એટલે જવાબ આપ્યો કે બીજું કાંઈ ન બગાડું અને દુશ્મનની બે ગોળીઓ બગાડું તોય મેં મારી ધરતીનું ઋણ અદા કર્યું કહેવાય, બાકી મારે જવું છે યુદ્ધના મેદાનમાં. આના આધારે દેશ ટકી રહ્યો. હા, કેટલું વાલું હોય વતન ભાઈ, એ ફિલ્મનું ગીત છે પણ તમે સાંભળજો. ए मेरे प्यारे वतन, ए मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान, तू ही मेरी आरजू, तू ही मेरी आबरू, तू ही मेरी जान. माँ का दिल बन के कभी सीने से लग जाता है तू. केटलू वतन वालू. माँ का दिल बन के कभी सीने से लग जाता है तू, और कभी नन्ही सी बेटी बन के याद आता है तू. जितना याद आता है मुझको उतना तड़पाता है तू, तुझ पे दिल कुर्बान. आ धरतीना माटे થઈને જે રક્ષણ બેઠો જે ઊભા છે એના માટે પ્રાર્થના કરી, જેનો પતિ યુદ્ધના મેદાનમાં કામ આવી ગયો હોય, રણભૂમિમાં કામ આવી ગયો હોય, અને ઈ નહીં રસ્તે 18 વર્ષનો દીકરો થાય એટલે દીકરો કાયમ આવી જાય યુદ્ધના મેદાનમાં, પતિ અને પુત્ર બે યુદ્ધના મેદાનમાં જેને ગુમાવ્યા હોય એના માટેની પ્રાર્થના. કે રઈ માથે થી રજ લુઆ, જેની જીવતી જને જાય રે, એને માછડામાં ભલે ને ગોળીયું વાગે, અજીયન લાડકવાયાની એ નાલા ડકરાની એ જી ખાંભ્યું પર, મોટા મહેલ નો ચણાય જાય રે, બગાડ જે માં તું તો કોઈ ની બાજી. તો સામેથી આવતું આક્રમણ વીર પુરુષ ને ક્યારે નુકસાન કરતું નથી. યુદ્ધના મેદાનમાં નીકળ્યો હોય તો બાજકો કેવું બોલે, કે લોંગરા લંગરા ઝપટ લાગ ગત ભરંગીર વટાન ચલે યાદ મે વાસ ચૌથ ગંગ ગત મેટ ભટક્યા કી Thank you.
रखियों मुछरों धन क्षत्रिय महरा आलाजी तारा आलाजी तारा आलाजी तारा हाथ वखानो के पटी तारा पगड़ा वखानो आलाजी तारा हाथ वखानो के पटी तारा पगड़ा वखानो કવિઓ બિરદા એવા શું સાંભળજો સરિતાનું વર્ણન કર્યું હિરણનું વર્ણન કર્યું એમાં ગીરમાં
કરમ દીના ઢુવામાં તેમ હાવજ માથું બારું કાઢે તો સિંહ નું વર્ણન કર્યું. એની બે લાઈન તમને સંભળાવ બરાબર છે ને બાપા? બાપો બાપો, જો આમાં અમે એકબીજાને રોજ સાંભળતા હોય, કલાકારો પડકારો કરે ને એટલે મજા આવે, કારણ કે અમે તો એકબીજાને રોજ સાંભળીએ, એને મજા આવે એટલે પછી અમે રાજી ન્યા લ્યો. હા, એટલે હાવજ નું એક આમ છંદ ની બે ત્રણ કડી કહું છું બાપા, તમારે હાકોટો રાખવાનો. સિંહ કેવો હોય? જો ગંધ ચટાળા ઘોરી લટાળા ચાલ ચટાળા ચરચાળા, જો ગંધ ચટાળા ઘોરી લટાળા ચાલ ચટાળા ચરચાળા, જો ગંધ ચટાળા ઘોરી લટાળા ચાલ ચટાળા ચરચાળા, ટણકે 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 પાલી નખરાલી જી નદી દુપાલી નખરાલી, જાતા ઢાળી લાખણ જાળી લટકાળી હિરણ વલકાળી ચોપટ વાળી નદી વાળી નકડાળી દી દી વાળી નકડાળી. છેલ્લે કચ્છની ધરતી માં છું એટલે બે લાઈન. ધન ધરા કચ્છની આ ધરતી રતન પાક તાંગાવા, ચાર રતન પાક તાંગાવા, એવી ધન ધરા મારા કચ્છની ધરતી રતન પાક તાંગાવા.